નમસ્કાર મિત્રો આ વીડિયોમાં ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં લેવાયેલ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસીની પરીક્ષામાં ગણિતને લગતા પૂછાયેલા પચાસ પ્રશ્નો જોઈશું જે આપને આવનારી પીએસસીની પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે અને ની પરીક્ષામાં ઉપયોગી બને તેવા અન્ય વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આપ જોઈ શકશો તો તેમાં જોઈએ કે અગાઉના વિડીયોમાં આપણે ગુજરાતીને લગતા પચાસ પ્રશ્નો અને સામાન્ય જ્ઞાનને લગતા પચાસ પ્રશ્નો એમ કુલ સો પ્રશ્નો જોયા આ વિડીયોમાં વિભાગ ત્રણમાં ગણિતને લગતા પૂછાયેલા પચાસ પ્રશ્નો જોઈશું અને નેક્સ્ટ વિડીયોમાં વિજ્ઞાનને પર્યાવરણને લગતા પૂછાયેલા પચાસ પ્રશ્નો જોઈશું તો તેમાં જોઈએ કે સાતસો ચોપન ખાલી જગ્યા સાતસો પિસ્તાલીસ યોગ્ય સંકેત મૂકો ગ્રેટર ધેન છે લેસ ધેન છે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ એટલે બરાબર છે તો સાતસો એ સાતસો પિસ્તાલીસ કરતાં મોટા છે તો ગ્રેટર ધેન આવશે એ વિકલ્પ ત્યારબાદ એકસો ત્રણ ત્રણસો ઓગણસાઠ ત્રણસો વીસ અને બસો બ્યાસી પૈકી બેકી સંખ્યાઓ કઈ છે તો બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય તો અહીંયા આપેલ સંખ્યામાં ત્રણસો વીસનો એકમનો અંક શૂન્ય છે અને બસો બ્યાસીનો બે છે તો આ બે સંખ્યાઓ બેકી છે તો બી વિકલ્પ આવશે એકસો ચાર અઠવાડિયા એટલે કેટલા વર્ષ હવે એક વર્ષમાં આપ જાણો જ છો કે બાવન અઠવાડિયા આવે તો બાવન ને બાવન એકસો ચાર એટલે કે એક વર્ષમાં બાવન તો એકસો ચાર અઠવાડિયા છે એટલે બે વર્ષ થશે તો બી વિકલ્પ આવશે ષટકોણ બનાવવા કેટલા રેખાખંડ જોડવા પડે તો છ તો સી વિકલ્પ આવશે તો અહીંયા કિરણ પર પી ક્યુ અને આર બિંદુઓ દર્શાવેલ છે કે આ કિરણનું ઉદ્ભવ બિંદુ કયું છે તો પી બિંદુ છે તો સી વિકલ્પ આવશે રેખા એમ પર એ બી સી અને ડી બિંદુઓ દર્શાવેલ છે કે રેખાને કયા નામથી ન દર્શાવી શકાય તો રેખા એમથી પણ દર્શાવી શકાય તો રેખા એ પણ લખી શકાય રેખા બીડી પણ લખી શકાય પરંતુ કિરણ એડીથી દર્શાવી શકાય નહીં તો ડી વિકલ્પ આવશે ત્યારબાદ જોઈએ બાર કલાક અને બાર પંદર કલાકના સમય દર્શાવતા મિનિટ કાંટો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે બાર પંદર થાય એટલે આ પ્રકારનો ખૂણો રચાય એટલે કાટ ખૂણો બનાવે તો ડી વિકલ્પ આવશે કાટકોણ માપક પર ખૂણાનું માપન જીરો અંશથી ખાલી જગ્યા અંશ સુધી કરી શકાય તો એકસો એંશી અંશ સુધી ડી વિકલ્પ આવશે માપ બી વાય એક્સ બરાબર પાસઠ અંશ છે તો પડકાર જણાવો હવે નીવું અંશનો હોય તો કાટકોણ કહેવાય નેવું અંશ કરતાં વધારે હોય તો ગુરુકોણ અને નીવ અંશ કરતાં નાનો હોય તો લઘુકોણ તો અહીંયા પાસઠ અંશ છે એ નીવું અંશ કરતાં નાનો છે તો લઘુકોણ કહેવાશે તો એ વિકલ્પ આવશે ત્રિકોણ એબીસીમાં બી સીમાં એ બરાબર પિસ્તાલીસ અંશ માપખૂણો સી બરાબર પિસ્તાળીસ અંશ તો ત્રિકોણ એબીસીનો બી પ્રકાર જણાવો એ અને સીનું માપ આપેલું છે બંનેનો સરવાળો પિસ્તાલીસ ને પિસ્તાલીસ નેવું અંશ થાય હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય તો અહીંયા નેવું નેવું એકસો એસી એટલે કે જે ત્રીજો ખૂણો છે તેનું માપ નેવું અંશ હશે તો આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ હશે તો સી વિકલ્પ આવશે એ બી બરાબર ચાર સેમી બીસી બરાબર છ સેમી અને એસી બરાબર ચાર સેમી હોય તો ત્રિકોણ એબીસીનો પ્રકાર જણાવો અહીંયા અહીંયા બે બાજુઓનું માપ સરખું છે એ બી બરાબર ચાર સેમી છે અને એસી બરાબર પણ ચાર સેમી છે તો આ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ હશે એટલે સી વિકલ્પ આવશે એક્યાસી ભાગ્યા ત્રણ બરાબર સત્યાવીસ તો અહીંયા એ ખાલી જગ્યા છે તો એક્યાસી છે એ ભાજ્ય છે ત્રણ છે એ ભાજક છે અને સત્યાવીસ એ ભાગફળ છે તો અહીંયા એ શું છે તો ભાજક બી વિકલ્પ આવશે ત્યારબાદ એસી ભાગ્યા છ માં શેષ શું મળે તમે એસી ભાગ્યા છ કરશો તો તેર છું તેર એટલે શીષ બે મળશે ત્યારબાદ આચ્છાદિત ભાગ કેટલામાં ભાગ દર્શાવે છે તો અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ ભાગ આચ્છાદિત છે કેટલા ભાગમાંથી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો પાંચ નવમાં સી વિકલ્પ આવશે પાંચ પૂર્ણાંક બેતાલીસ સતાંશને અંકોમાં કઈ રીતે લખાય તો સી વિકલ્પ આવશે પાંચ પૂર્ણાંક બેતાલીસ સતાંશ ત્યારબાદ જેમ્સ એક ડઝન સાબુના ચોર્યાસી રૂપિયા ચૂકવે છે એક સાબુની કિંમત શોધો હવે એક ડઝન એટલે કે બાર નાંગ અહીંયા બાર નાંગના ચોર્યાસી ચૂકવે છે તો ચોર્યાસી ભાગ્યા બાર તો બાર સીતા ચોર્યાસી એટલે એ વિકલ્પ આવશે કે એક સાબુની કિંમત સાત રૂપિયા હશે ચાર હજાર પાંચ મીટર એટલે શું તો એમાં એ વિકલ્પ આવશે ચાર કિલોમીટર ચાર કિલોમીટરને પાંચ મીટર ત્યારબાદ પંકજભાઈએ નેવું કિલોને ત્રણસો ગ્રામ કોબીજ છ કિલોને છસો પચાસ ગ્રામ બટાકા અને ચાર કિલોને અઢીસો ગ્રામ ભીંડા ખરીદ્યા છે તો તેમણે કુલ કેટલા વજનની શાકભાજી ખરીદી છે તો તેમનો સરવાળો કરશો એટલે સી વિકલ્પ આવશે ત્રીસ કિલોગ્રામને બસો ગ્રામ એક પેકેટમાં છસો પચાસ ગ્રામ જીરું છે તો આવા છ પેકેટનું કુલ વજન કેટલું થાય તો છસો પચાસ ગુણ્યા છ કરશો અને પછી કિલો અને ગ્રામમાં વિભાજન કરશો એટલે જવાબ ડી આવશે ત્રણ કિલોગ્રામને નવસો ગ્રામ એક લિટર બરાબર કેટલા મિલીલિટર તો હજાર મિલીલિટર તો સી વિકલ્પ આવશે ચાર પાંચ સાત નવ અને આઠ આ પાંચ અંકોનો એકવાર ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા બનાવો હતો આવા કિસ્સામાં કાં તો સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું અથવા તો સૌથી નાની સંખ્યાને એકમના અંકમાં નાનાથી મોટી સંખ્યાને દશકના અંકમાં એમ એકમ દશક સો એ રીતે ક્રમમાં ગોઠવીશું તો એમાં બી વિકલ્પ આવશે અઠ્ઠાણું હજાર સાતસો ચોપન સુડતાલીસ લાખ પંદર હજાર છસો બાણુંમાં સાતની સ્થાન કિંમત શોધો અથવા તો લખો તો એકમ દશક સો હજાર દસ હજારને લાખ સાતનું સ્થાન લાખમાં છે તો સાત લાખ આવશે સી વિકલ્પ આવશે ત્યારબાદ ઇઠોતેર હજાર ત્રણસો બત્રીસ બે લાખ બોતેર હજાર છસો તેનો સરવાળો કરશો એટલે જવાબ ડી આવશે ત્રણ લાખ એકાવન હજાર એક બે લાખ અડત્રીસ હજાર સાતસો માઇનસ સાત હજાર સાત હજાર આઠસો અઠ્ઠાણું બાદ બાકી કરશો એટલે જવાબ બી આવશે બે લાખ ત્રીસ હજાર આઠસો એકાણું ઓગણીસ ગુણ્યા ત્રણ માઇનસ બોતેર ભાગ્યા બાર સાદુ રૂપ આપો તો જો કૌશ આપેલ ના હોય તો ભાગુ સભા પ્રમાણે આપણે સાદુ રૂપ આપવાનું તો ભાગાકાર કરશો પહેલાં તો બોતેર ભાગ્યા બાર એટલે છ આવશે બાર છંગ બોતેર પછી ગુણાકાર ઓગણીસ તરી સત્તાવન સત્તાવનમાંથી છ બાદ કરશો એટલે એકાવન આવશે સી વિકલ્પ પ્રવાસ જવા માટે કુલ તેવીસ હજાર એકસો પચીસ રૂપિયા ફાળો એકત્ર થયો કુલ સાડત્રીસ બાળકો જવાના હોય તો દરેક બાળકે કેટલો ફાળો આપ્યો હશે તો ત્રેવીસ હજાર એકસો પચીસ ભાગે સાડત્રીસ કરશો એટલે જવાબ એ આવશે છસો પચીસ રૂપિયા સંખ્યા રેખા પર ત્રેવીસો ચોવીસ એ બસો બત્રીસથી કઈ બાજુએ હોય તો જમણી બાજુએ તો બી વિકલ્પ આવશે અગિયાર હજાર બસો બત્રીસ પૈકી કયા જૂથમાં તમામ સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય છે તો અહીંયા ત્રણની ચાવી યાદ રાખશો કે જે સંખ્યાના બધા અંકોનો સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા પહેલી સંખ્યા છે અગિયાર હજાર બસો બત્રીસ તો તેના અંકોનો સરવાળો કરશો ત્રણ ને બે પાંચ પાંચને બે સાત સાતને એકને એક બે એટલે કે સાતને બે નવ તો નવ એ ત્રણના ઘડિયામાં આવે તો આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે પછી 6 ને આઠ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર તો સત્તર એ ત્રણના ઘડિયામાં આવતા નથી એટલે કે ત્રણ વડે વિભાજ્ય નથી તો આ સંખ્યાને ભાગી શકાશે નહીં પછી સાત ને છ તેર તેર ને આઠ એકવીસ ને ત્રણ ચોવીસ તો ચોવીસ એ ત્રણના ઘડિયામાં આવે છે છ છ બાર બાર ને સાત ઓગણીસ આઠ સત્યાવીસને ત્રણ ત્રીસ ત્રીસ પણ ત્રણ વડે વિભાજ્ય છે તો તેને પણ ભાગી શકાય તો ડી વિકલ્પ આવશે ત્યારબાદ અઠ્યાવીસના અવયવો તો અઠ્યાવીસ જે જે ઘડિયામાં આવતા હોય અથવા તો અઠ્યાવીસને એક વડે પણ ભાગી શકાય બે વડે પણ ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય સાત વડે ચૌદ વડે અને અઠ્યાવીસ વડે તો ડી વિકલ્પ આવશે એક લંબ ચોરસની લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ સાત પોઈન્ટ બે સેમી છે તો પરિમિતિ કેટલી થાય તો લંબ ચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ હતા પોળાઈ તો અહીંયા જવાબ ડી આવશે પચીસ પોઈન્ટ ચાર સેમી કેલ્ક્યુલેટરમાં એસી બટનનો ઉપયોગ શાના માટે કરાય છે તો સ્ક્રીન પરના બધા અંકો દૂર કરવા માટે તો સી આવશે એકસો પચાસ એકસો અડસઠ એકસો ચોવીસ એકસો પાંચ એકસો ત્રેતાલીસ અને એકસો ચૌદ સરાસરી શોધો તો સરાસરી એટલે કે આપેલ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા તેની સંખ્યા તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ સંખ્યા છે આ બધાનો સરવાળો આઠસો ચાર ભાગ્યા છ કરશો એટલે જવાબ એકસો ચોત્રીસ આવશે ડી વિકલ્પ વર્તુળપણના કોઈપણ બે બિંદુને જોડતા રેખાગણને જીવા કહેવાય તો બી આવશે ત્યારબાદ સમપૂર્ણાંક શોધો બેના છેદમાં છ છે ચારના છેદમાં છ છે ત્રણના છેદમાં નવ છે અને નવ અને નવના છેદમાં છ છે બે તરી છ એટલે એક તૃતીયાંશ આવશે અહીંયા અહીંયા બે તૃતીયાંશ આવશે ત્રણ તરી નવ એટલે કે એક તૃતીયાંશ આવશે તો આ બે સમપૂર્ણાંક છે તો એમાં સી વિકલ્પ આવશે બે પૂર્ણાંક એક પંચમાંશ વત્તા એક પૂર્ણાંક બે પંચમાંશ તો એનો સરવાળો કરશો એટલે જવાબ ડી વિકલ્પ આવશે ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાંશ અહીંયા ખાસ યાદ રાખજો બાદ બાકી કરતી વખતે જો મિશ્ર અપૂર્ણાંક સંખ્યા હોય તો તેને સાદા અપૂર્ણાંકમાં પહેલાં ફેરવશો ત્યારબાદ સાદુરૂપ અથવા તો બાદ બાકી કરશો ત્રણ પૂર્ણાંક બે પંદરસ માઇનસ એક પૂર્ણાંક એક પંદરસ તો તેનો બાદ બાકી કરશો તેની બાદ બાકી કરશો તો જવાબ સી આવશે એક પૂર્ણાંક સોળ પંદરસ ત્યારબાદ સાત હજાર રૂપિયાના ફટાકડા ખરીદી પાંચસો રૂપિયા ભાડું ખર્ચી દુકાને લાવ્યા બાદ વેપારી તે ફટાકડાને નવ હજાર આઠસો રૂપિયામાં વેચે છે તો તેને ખાલી જગ્યા થાય નફો થાય કે ખોટ થાય ને કેટલા રૂપિયા તો તેની ખરીદ કિંમત તેની ખરીદ કિંમત સાત હજાર છે અને પાંચસો રૂપિયા ભાડું એટલે કે ખરાજાદ તો સાડા સાત હજાર તેને કુલ ખર્ચો થયો તે નવ હજાર આઠસોમાં વેચે છે તો તેને તો નફો થશે તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત તો અહીંયા નવ હજાર આઠસોમાંથી સાડા સાત હજાર બાદ કરશો એટલે જવાબ બી આવશે ત્રેવીસો રૂપિયા નફો થશે બાદ મોટું પતલુંને કહે છે તારી ઉંમર કરતાં મારી ઉંમર અડધી છે તો મોટુંની ઉંમર વાય હોય તો પતલુંની ઉંમર કેટલી થાય તો મોટું કરતાં બમણી હોય એટલે બે વાય આવશે એ આવશે ત્યારબાદ સાંકેતિક રૂપ લખો એનમાં સાત ઉમેરી બે વડે ભાગતા એટલે કે એન વધતા સાત ભાગ્યા બે તો અહીંયા એ આવશે જો એક સમદ્વિભૂત ત્રિકોણના બે સમાન ખૂણાના માપ પંચાવન અંશ હોય તો ત્રીજા ખૂણાનું માપ કેટલું હોય બે ખૂણાના માપ સમાન છે પંચાવન અંશ તો પંચાવન ને પંચાવન એકસો દસ અંશ થાય તો ત્રીજા ખૂણાનું માપ કેટલું થાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંસી અંશ થાય તો એકસો એસીમાંથી એકસો દસ બાદ કરશો એટલે સિત્તેર આવશે તો સિત્તેર અંશ જવાબ આવે સી વિકલ્પ ત્રણ વીસ કલાકે ઘડિયાળ કાંટાના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે ખૂણો કયા પ્રકારનો બને તો એમાં એ આવશે લઘુકોણ બને છ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો એક અંકની મોટામાં મોટી નવ બે અંકની નવ્વાણું તો એ રીતે છ નવડા આવશે તો બી વિકલ્પ આવશે આ નવ જ યાદ રાખવાના સાત અંકની હોય તો સાત નવ આઠ અંકની હોય તો આઠ નવ યાદ રાખવાના બે બરાબર સી ત્રણ બરાબર ડી ચાર બરાબર ઈ અને પાંચ બરાબર એફ હોય તો ડી ઈ બરાબર કેટલા થાય અહીંયા ડીની જગ્યાએ આપણે ડી ત્રણ બરાબર ડી છે એટલે કે ત્રણ આવશે અહીંયા ત્રણ આવશે અને ઈની જગ્યાએ ચાર આવશે એટલે કે ત્રણસો ચોત્રીસ સી એટલે કે બે ડી એટલે ત્રણ અને ઈ એટલે ચાર બસો ચોત્રીસ ત્રણસો ચોત્રીસ વધતાં બસો ચોત્રીસ કરશો એટલે જવાબ ડી આવશે ત્યારબાદ કંશમાં ચાર ગુણ્યા ત્રણ વધતા કંશમાં ચાર ગુણ્યા બે બરાબર કેટલા થાય તો અહીંયા સાદુરૂપ આપશો તો અહીંયા ચાર કોમન છે તો ચાર આપણે બહાર કાઢીશું ગુણ્યા ત્રણ વધતાં બે એટલે અહીંયા બી વિકલ્પ આવશે ત્યારબાદ જોઈએ એક ચોરસની પરિમિતિ છવ્વીસ સેમી હોય તો તેની બાજુની લંબાઈ કેટલી હોય હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે તો ચાર ગુણ્યા લંબાઈ તો અહીંયા પરિમિતિ આપેલી છે છવ્વીસ તો છવ્વીસ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો લંબાઈ બરાબર છવ્વીસ ભાગે ચાર કરશો એટલે સી વિકલ્પ આવશે છ પોઈન્ટ પાંચ સેમી છાસઠ ચોપન અને અને એક્સની સરેરાશ પાંસઠ હોય તો એક્સની કિંમત કેટલી હશે તો અહીંયા સરેરાશ આપણને આપેલી છે તો પાસઠ તો સૌપ્રથમ પ્રથમ ગુણ્યા અહીંયા ત્રણ સંખ્યા છે એટલે કે પાસઠ ગુણ્યા ત્રણ કરશો એટલે જવાબ આવશે એકસો ને પંચાણું એકસો પંચાણુંમાંથી આ બે સંખ્યાનો સરવાળો કરીને બાદ કરશો એટલે પંચોતેર જવાબ આવશે ત્યારબાદ દરેક વર્તુળને ખાલી જગ્યા જીવાઓ હોય છે તો અસંખ્ય અનેક સી આવશે પંદરના છેદમાં એકવીસનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધો પંદર એટલે કે ત્રણ પંચા પંદર અને સાત તરી એકવી ત્રણ ત્રણ ઉડી જશે એ પાંચના છેદમાં સાત વધશે એટલે ડી વિકલ્પ આવશે નફો એટલે શું વીકી માઇનસ ખકી ખકી માઇનસ વેકી ખકી પ્લસ ખરા જાત કે ખકી માઇનસ ખરા જાત તો નફો એ એટલે શું તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરો અથવા તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો તો એમાં એ વિકલ્પ આવશે ત્રિકોણ બરાબર સાત છે ચોરસ બરાબર પાંચ છે અને સ્ટાર બરાબર ત્રણ છે તો ત્રિકોણ વધતા ત્રિકોણ વધતા ચોરસ માઇનસ સ્ટાર કરશો તો શું જવાબ આવશે તો એ ત્રિકોણની જગ્યાએ સાત છે તો સાત અહીંયા પણ ત્રિકોણ છે તો સાત અહીંયા ચોરસ છે એટલે પાંચ તો સાત ને સાત ચૌદ ચૌદને પાંચ ઓગણીસ ઓગણીસમાંથી ત્રણ બાદ કરશો એટલે જવાબ સોળ આવશે તો બી વિકલ્પ આવે તો મિત્રો આશા રાખું કે આ વિડિયો આપને ઉપયોગી બનશે પર્યાવરણને લગતા પચાસ પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો શેર કરશો આભાર